દરેક પરીક્ષા આપનાર દરેક સ્પર્ધક મિત્રોનું ફરી હું મારી ચેનલમાં આવકારું છું સાહિત્ય શ્રેણીના અગત્યના ભાગમાં દર વખતે પરીક્ષામાં પૂછાતા એવા પ્રસિદ્ધકર્તાઓ અને તેની કૃતિઓ મિત્રો શોર્ટકટમાં યાદ રાખવું એટલું શક્ય નથી પરંતુ વારંવાર પુનરાવર્તન કરવાથી અવશ્ય યાદ રહે છે કોઈ પણ કાર્ય કરતા હોય તો આ વિડીયો અવશ્ય સાંભળજો સાંભળવાથી સો ટકા આપ યાદ રાખી શકશો પરીક્ષા માટે ખૂબ જ અગત્યના કર્તા અને કૃતિઓ છે જે પરીક્ષામાં અવારનવાર પૂછાયેલ પણ છે અને પૂછવાની સંભાવના પણ ધરાવે તેવા કરતા અને કૃતિઓ અહીં આપણે લીધેલ છે તો ચાલો જોઈએ કર્તા અને કૃતિઓ અબુલ ફઝલ તો પ્રસિદ્ધ એમની કૃત કૃતિઓમાં અકબરનામા અને આઈને અકબરી કાલિદાસ તો અભિજ્ઞાન શાકુંતલા પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ શરદચંદ્ર દેવદાસ મહાત્મા ગાંધી સત્યના પ્રયોગો વાત્સ્યાન કામસૂત્ર ચરક ઋષિ ચરક સંહિતા સત્યજીત રેની પ્રસિદ્ધ કૃતિ છે અવર ફિલ્મ્સ ધેર ફિલ્મ્સ જયપ્રકાશ નારાયણની કૃતિમાં ટુ સર્વોદય અને પ્રિઝન ડાયરી આ બંને ખૂબ જ પ્રસિદ્ધ કૃતિઓ છે રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ પ્રાચીન સાહિત્ય અને હંગેરી સ્ટોન આવી ત્રણ ખૂબ જ પ્રસિદ્ધ કૃતિઓ રવિન્દ્રનાથ ટાગોરની છે બંકિમચંદ્ર ચેટર્જી દુર્ગેશ નંદની અને આનંદ મઠ જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એમની પ્રસિદ્ધ કૃતિ છે પૂજ્ય વિષ્ણુગુપ્ત શર્મા પંચતંત્ર બાણભદ્દ તો કાદંબરી ચમનહાલ તો આઝાદી વિનોબા ભાવેની પ્રસિદ્ધ કૃતિમાં ગીતાના પ્રવચનોનો સમાવેશ થાય છે બાળ ગંગાધર ટિળક ગીતા રહસ્ય સલમાન રસદી શૈતાનિક વર્ષિસ પ્રેમચંદ્રજી ગોદાન અને નિર્મલા આ બંને તેમની પ્રસિદ્ધ કૃતિ છે ભવભૂતિ ઉત્તર રામચરિત ડોક્ટર હરિવંશરાય બચ્ચન તો મધુસાલા આચાર્ય રજનીશ તાવ ઉપનિષદ ગોર્ધનરામ ત્રિપાઠીની પ્રસિદ્ધ કૃતિ છે મિત્રો સરસ્વતી ચંદ્ર બાબરની કૃતિ બાબરનામા મુલ્કરાજ આનંદ તો કુલ્લી આગળ જોઈએ કવિ કાલિદાસ તો કુમાર સંભવ મહર્ષિ અરવિંદ તો લાઇફ ડિવાઈન દાદા ધર્માધિકારી તેમની પ્રસિદ્ધ કૃતિ છે સર્વોદય દર્શન ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ કૃતિ છે નિશી થયારે વેદવ્યાસની પ્રસિદ્ધ કૃતિ છે ભગવદ ગીતા અને મહાભારત તો મિત્રો આ હતી કેટલીક પ્રસિદ્ધ કૃતિઓ અને તેમના કરતાં વારંવાર આ વિડીયોઝને સાંભળતા રહેજો અવશ્ય યાદ રહેશે જો આપને આ વિડીયોઝ ગમ્યું હોય તો અવશ્ય મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમામ પ્રકારના ગુજરાતી સાહિત્ય ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ અને સામાન્ય જ્ઞાન તથા કોમ્પ્યુટરના આવા જ વિડીયો આપણને મળતા રહેશે આપને કોઈપણ તકલીફ હોય કોઈપણ કોમેન્ટ હોય તો અવશ્ય કોમેન્ટ લખીને જણાવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ